ઓક્ટોબર સુધી અનોખું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ઓખા બેટ શંખો દ્વાર યાત્રાધામમાં સફાઈ અભિયાન કોસ્ટગાર્ડ જવાનો તથા શહેર ભાજપ યુવાનો દ્વારા ચલાવવામાં આવ્યું હતું. આશરે 50 ટ્રેક્ટર જેટલો કચરો દરિયાકાંઠે એકત્ર કરીને તેનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો. આ તકે ભાજપ શહેર પ્રમુખ મોહનભાઈ બારાએ ઓખા નગરપાલિકાના સફાઈ અધિકારીઓને સ્વચ્છતા અંગેના કડક સૂચનો કરી યાત્રાધામને સ્વચ્છ કરવા અનુરોધ કર્યો હતો અને બેટના વેપારીઓને જાહેરમાં કચરો ન ફેંકવા કડક સૂચના આપી હતી. બેટ યાત્રાધામ જે ઓખા ખાસ કરીને બેટ દ્વારકા જે છે ત્યાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ઓખાના કોસ્ટગાર્ડના DIG સાહેબ તથા અન્ય અધિકારીઓ તથા ભાજપના કાર્યકર્તાઓ સાથે આપણે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે 15 તારીખથી 2 તારીખ સુધીનો જે સફાઈ અભિયાનની આહવાન કર્યું હતું એના ભાગરૂપે તથા સ્વચ્છતા ઈજ સેવા જે સૂત્ર આપણા માનનીય વડાપ્રધાનશ્રી આપ્યું છે એને સાર્થક કરવા માટે અમે કાર્યરત હતા. और हम स्वच्छता ही सेवा के लिए संकल्पबद्ध हैं और अपनी तरफ से कोस्ट गार्ड पूरी ताकत के साथ स्वच्छता अभियान में लगा रहेगा और अपने नज़दीकी क्षेत्रों में स्वच्छता बढ़ाने में और स्वच्छता साक्षरता को बढ़ाने में पूरा सहयोग करेगा. ત્યારે સેલવાસમાં જિલ્લા પંચાયત દ્વારા 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ માટે રખોતી પ્રાઇમરી અને અપર પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકો અને સ્થાનિકોએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જાણીએ છીએ તેમ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ 2019માં સમગ્ર દેશમાં ઉજવણી કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમના ભાગરૂપે 15મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2018 સુધી આપણે સ્વચ્છતા ઈ સેવા સ્વચ્છાગ્રહીઓ છે સ્વચ્છાગ્રહી એક છે અનેક દિવસ આ કાર્યક્રમની ઉજવણી આપણે સમગ્ર દેશમાં થઈ રહી છે અને એ અંતર્ગત આપણા દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં પણ 15મી સપ્ટેમ્બરથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આમાં વણાય છે આપણી એક ટેવના રૂપમાં પરિવર્તિત થાય એ માટે આ જનજાગૃતિના કાર્યક્રમ થકી સમાજમાં અવેરનેસ ઊભા કરવાનો ખાસ કરીને અહીંયા પોલેવાઈ દંડનીય કાર્યવાહી કરવાની પણ અમે ગ્રામ પંચાયતને સૂચનાઓ આપી છે અને એનો અમલ અમે આ સ્વચ્છતાના સંદર્ભમાં પણ કરવાના છીએ. ગાંધી જયંતિ આ રહી હે અભી 15 ઓગસ્ટ હે અરે 15 સપ્ટેમ્બર સે 2 ઓક્ટોબર તક કી ઉનકે લિયે જો હમકો શેડ્યુલ દિયા થા તો ઉનકે હિસાબ સે હમને બચ્ચો કે સાથ રેલી નિકાલી થી સ્વચ્છતા હી સેવા કે બારે મે કે અપને ગાંવ કો ક્લીન રખીએ શૌચાલય કા ભી હમને લિયા થા કે શૌચાલય ભી હમારા મતલબ ઉપયોગ કીજે બહાર શૌચાલય મે હી જાય મતલબ બહાર મત જઈએ और अपने गांव को भी सुंदर रखें कि जैसे बीमारी नहीं आएगी. फिर बाद में एक और भी संदेश हमने दिया है कि मतलब ये जो पोल्यूशन जो होता है बैग का तो उसके बारे में हमने ये बैग बना के ग्राम पंचायत की तरफ से सबको गिफ्ट में दिया है.